મહારાષ્ટ્રમાં ખજુરાહો કાંડ સર્જાયો છે સરકાર અસ્થિર થઈ છે શિવસેનાના ધારાસભ્ય મહારાષ્ટ્ર છોડીને સુરતની હોટલમાં રોકાયા હતા ત્યારબાદ ધારાસભ્યો આસામના ગુવાહાટી ગયા હતા આ મુદ્દે સુરત કોંગ્રેસ દ્વારા રહી રહીને વિરોધ કરવામાં આવ્યો છે સુરત કોંગ્રેસ દ્વારા લા મેરિડિયન હોટલમાં રોકાયેલા ધારાસભ્યોને પણ એ સગવડ કરી આપી અને પેમેન્ટ કોણે કર્યું તે સહિતની તપાસને પોલીસ પાસે કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે કોંગ્રેસ નેતા ભૂપેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા જે રાજ્યમાં પોતાની સરકાર ન હોય ત્યાંની સરકારને અસ્થિર કરવા માટે ભાજપ દ્વારા ષડયંત્ર રચવામાં આવતી હોય છે અગાઉ પણ ભાજપ દ્વારા ષડયંત્ર રચાયું હતું પરંતુ તેમાં સફળતા મળી નહોતી ત્યારે હવે ફરીથી મહારાષ્ટ્રની સરકારને તોડી પાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે જેની અમે નિંદા કરીએ છીએ અને આ પ્રકારની રાજનીતિને વખોડી કાઢીએ છીએ કોંગ્રેસ નેતા અશોક પીપળે જણાવ્યું હતું કે ગુજરાત ભાજપ દ્વારા મહારાષ્ટ્રની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આખી હોટલને બુક કરી લેવામાં આવી અને ત્યારબાદ હેલિકોપ્ટર સહિતની સાધનોથી ધારાસભ્યોને સુરત લાવવામાં આવ્યા ત્યારે આ ધારાસભ્યોને કોણે આ સુવિધા કરી આપી તથા રૂપિયા કોણે ચૂકવ્યા અને લા મેરેડિયન સીસીટીવીની જાહેર કરવામાં આવે જેથી ભાજપના ક્યાં કયા નેતાઓની સંડોવણી છે તે બહાર આવી શકે આ અંગે અમે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે અને એસઆઈટી તપાસની માંગ કરી છે